વાત કરીએ છોટાઉદેપુરની તો પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સાથે પત્રકાર પરિષદ યોજાઈ. 21 છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં યોજાનાર મતદાન માટેની પૂર્વ તૈયારીઓની વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા, વધુમાં વધુ નાગરિકો મતદાન પ્રક્રિયામાં જોડાઈને લોકશાહીને વધુ મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે તેવું જણાવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર મતદાન મથકમાં મોબાઈલ કે કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણો નહીં લઈ જઈ શકે તેવું જણાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત વાત કરીએ તો આઈજી શેખ છોટાઉદેપુર તેવું જણાવ્યું છે કે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 7/5/2024 રોજ યોજાનાર મતદાન માટેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ અંગેની વિગતો આપવા માટે યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયાએ જિલ્લામાં મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે અને સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીથી જિલ્લાના પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને વાકેફ કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં 12,000થી વધુ કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલા છે. વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તે માટે વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મતદાન મથક પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 85 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે હોમ વેઇટિંગ તથા ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અને આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવી હોવાનું વધુમાં તેઓએ ઉમેર્યું હતું. નમસ્કાર, હું સચિન કુમાર, જિલ્લા વિકાસ અધિકારી છોટાઉદેપુર. હું છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારના તમામ મતદારોને અપીલ કરું છું કે વધુમાં વધુ સંખ્યામાં પોતાના બૂથ ઉપર જઈને મતદાન કરે તથા લોકશાહીને મજબૂત બનાવે. હું ખાસ કરીને કહેવા માંગુ છું કે પોતાની ફેમિલી સાથે જઈને વોટિંગ કરે, પોતાના માતા પિતા ભાઈ બહેન જેના નામ મતદાર યાદીમાં ચાલુ છે એની સાથે જઈને વોટ કરે, તથા પોલિંગ બૂથ ઉપર મોબાઈલ ફોન અલાઉડ નથી તો મોબાઈલ ફોન ઘેર મૂકીને પોતાની ફેમિલી સાથે જઈને મતદાન કરે. આભાર. છોટાઉદેપુર જિલ્લાના મતદારોને અમારી અપીલ છે કે કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર મતદાન મથક ઉપર મતદાન કરવા આવે, અને સાથે સાથે એક વિશેષ વાત ધ્યાનમાં રાખે કે આ વખતે ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન પ્રમાણે મતદાન મથકની અંદર બૂથની અંદર મોબાઈલ લઈને જવાના નથી. એટલે શક્ય હોય તો મોબાઈલ સાથે નહીં લઈને આવે, અથવા મોબાઈલને પોતાના સાથીને આપીને એ પ્રકારની વ્યવસ્થા કરીને આવે. પોલીસ અને પોલિંગ સ્ટાફ આ સૂચના આપને આપશે તે પહેલાં જ અમે તમને આ સંદેશ પણ પહોંચાડી રહ્યા છીએ. હું અનિલ ધામેલિયા, જિલ્લા ચૂંટણી અધિકારી છોટાઉદેપુર લોકસભા મતવિસ્તાર. આપ સૌને અપીલ કરું છું કે આપ સૌ છોટાઉદેપુરવાસીઓ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાઓ. આવતીકાલે સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા થવાની છે, ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થશો. હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને શક્ય હોય ત્યાં સુધી આપણે વહેલી સવારે ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરીએ. સાથોસાથ મતદાન કરવા જતી વખતે શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે આપણા બાળકોને, નાના બાળકોને ન લઈ જઈએ. આ સાથોસાથ આપણે જઈએ ત્યારે સહપરિવાર જઈએ, પરિવારના તમામ સદસ્યોને ખાસ કરીને મહિલાઓને પણ મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર કરીએ એ માટે આપને અનુરોધ કરું છું. સાથોસાથ આપણે તમામ આપણા અડોસ પડોશમાં રહેતા હોય, આપણા ગામમાં રહેતા હોય તમામ લોકોને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય અને મોટી સંખ્યામાં છોટાઉદેપુર લોકસભા મતદાર મતવિસ્તારની અંદર મતદાન થાય એ માટે આપ સૌને અનુરોધ કરું છું.